મિત્રો નમસ્કાર, જૂનાગઢથી એલવી જોશી. આમ તો દરરોજ આપણે આજનો દિન મહિમા અંતર્ગત મળતા રહ્યા છીએ, પરંતુ આજે 21 ફેબ્રુઆરી એટલે વિશેષ દિન, અને વિશેષ દિન એટલે આપ સૌ જાણો છો વિશ્વ માતૃભાષા દિવસ. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 1971 પહેલાં જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયું, ત્યારે પાકિસ્તાનમાં એક પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન આવા બે ભાગ હતા. પશ્ચિમ પાકિસ્તાનમાં એ ઉર્દુ ભાષા બોલાતી હતી અને એમણે એવું જાહેર કર્યું કે હવે આ દેશની ભાષા ઉર્દુ રહેશે. ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં રહેનારા જે બાંગ્લાવાસીઓ હતા એમની બંગાળી ભાષાને જેઓ પ્રેમ કરતા હતા તેઓ આ સહન કરી શક્યા નહીં. રીતસરના એ પ્રદેશની પ્રજા રોડ ઉપર ઉતરી આવી અને જબ્બર આંદોલન થયું, અને આ આંદોલનમાં 4 યુવાન વિદ્યાર્થીઓએ શહાદત વહોરી. એમની સ્મૃતિમાં આજે દર વર્ષે વર્ષ 2000થી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણી માતૃભાષા એટલે ગુજરાતી ભાષા. મિત્રો, માતૃભાષા કોને કહેવાય? કે જે માની ભાષા હોય, જે દૂધની ભાષા હોય તેને માતૃભાષા કહેવાય છે. જે ભાષામાં આપણને સ્વપ્ન આવતા હોય, જે ભાષામાં હાલરડા ગવાતા હોય અને જે ભાષામાં આપણને રડવું આવે છે એ આપણી માતૃભાષા છે. આજે આપણા સૌની ફરજ બની રહે છે કે આપણી માતૃભાષાની ગરિમા, આપણી માતૃભાષાનું ગૌરવ જળવાઈ રહે. આજે મારી સાથે ભરતભાઈ મેશિયા ઉપસ્થિત છે. હું ભરતભાઈ મેશિયાનું આવકારું છું. નમસ્કાર મેશિયા સાહેબ. આદરણીય શ્રી ભરતભાઈ મેશિયા છેલ્લા 3 દાયકાથી તેઓ શિક્ષણ સાથે જોડાયેલા છે. પીટીસીમાં આપનું એક પુસ્તક જે અભ્યાસક્રમ આવે છે માતૃભાષા પ્રાવીણ્ય, તેમાં માતૃભાષામાં શિક્ષણ કઈ રીતે આપી શકાય એના આપ લેખક પણ છો જી, અને પ્રાઇમરી લેવલ પર આપે સમીક્ષા તરીકે કામ કર્યું છે. એક સારા કુશળ ઉદ્ઘોષક છે. અને આજે મને વિશેષ આનંદ એ વાતનો છે કે આજે શિવરાત્રિનો દિવસ, એનો મહિમા, અને પ્રાણલાલ વ્યાસના એક રસ્તાનું નામકરણ પૂજ્ય મોરારીબાપુએ કર્યું છે, અને એ પ્રાણલાલ વ્યાસને સ્મૃતિમાં પ્રાણ એક સ્મરણ બહુ જબરદસ્ત ગ્રંથ લખાયો છે આપના દ્વારા. આપને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. હું આપને ભરતભાઈ મેશિયા આજે માતૃભાષા દિવસ નિમિત્તે મારા દર્શક મિત્રોને કેટલીક આપના દ્વારા એક સચોટ માહિતી મળી રહે એવી હું આજે અપેક્ષા રાખું છું. ચોક્કસ. મારો સૌ પ્રથમ આપને એક પ્રશ્ન છે જી, કે માતૃભાષા એટલે આપણે ગુજરાતીના અંતર્ગત વાત કરીશું, માતૃભાષા અને સંસ્કૃતિ વચ્ચે શું તાલમેલ છે? માતૃભાષાની અસર કોઈ સંસ્કૃતિ ઉપર પડતી હોય છે, સંસ્કૃતિની અસર માતૃભાષા ઉપર પડતી હોય છે? મારી દ્રષ્ટિ એક સિક્કાની બે બાજુ હોઈ શકે, આપ એના ઉપર પ્રકાશ ફેંકો અમારા દર્શક મિત્રો ઉપર. જી, આભાર જોશી સાહેબ, સરસ ભૂમિકા પૂરી પાડી. આજે શિવરાત્રિનો શિવ મહિમા જેટલો અગણિત છે એટલો જ આપણી માતૃભાષાનો મહિમા પણ એટલો જ અગણિત છે. સંસ્કૃતિની શરૂઆત કરતાં પહેલાં જ્યારે માનવ વસાહત આ પૃથ્વી પર અવતરી હશે ત્યારે કોમ્યુનિકેશનનું કોઈ માધ્યમ નહોતું, એ શરૂઆત ભાષાથી થઈ, અને ભાષા દ્વારા સંદેશા વહન થયું, એક વિચારને બીજા લોકોના સુધી વિચારને વહન કરવાનો આખો ભૂમિકા શરૂ થઈ. તો ભાષા એ પ્રાણવાયુ છે, આપણા વિચારનો વાહક તરીકેનો મુદ્દો છે. હવે જ્યાં સુધી સંસ્કૃતિની વાત છે ત્યારે આજની નવી પેઢીને સમજાય સરળ ભાષામાં વાત કરું તો રેઇન રેઇન ગો અવે અને આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ, આ બે સંસ્કૃતિની મુખ્ય બે ધારાઓ છે. ગુજરાતમાં વસતું ગુજરાતી બાળક, ખેતી પ્રધાન દેશમાં વસતું ગુજરાતી બાળક જે વરસાદની મજા લે છે, જે આ માટીની મજા લે છે, એને સંસ્કૃતિના વિરુદ્ધ અભિગમ રૂપે જો રેઇન રેઇન ગો અવે કહેવામાં આવે તો એ પશ્ચિમી સંસ્કૃતિ છે. એટલે સંસ્કૃતિનો મૂળાધાર ભાષા છે, અને ભાષા જે વિચાર છે વ્યક્ત કરવાનું એટલું શ્રેષ્ઠ માધ્યમ છે કે આપણી લાગણીઓ ભાવનાઓ છે ભાષા દ્વારા વ્યક્ત થાય છે. એટલે રામા એન્ડ સીતા ઇઝ ગોઝ ટુ વના, તો એમ થાય કે કોઈ આજ્ઞાવનમાં હું ફેર પડ્યો. પણ પૂજ્ય ડુંગરેજી મહારાજ કે મોરારી બાપુ દ્વારા જ્યારે લાગણીયુક્ત રીતે વાત થઈ કે કેટલું કઠિન છે વનમાં જવું, હું અને તમે પણ યાદ કરીએ એક જનરેશન હતું કે ફિલ્મોમાં જોતા તો આપણે રડી પડતા, કેવી લેંગ્વેજની તાકાત હતી કોઈ પણ ભાષાની. તો એ આપણી જાતને કનેક્ટ કરે છે.
એટલે જ્યાં આ ડિસકનેક્ટિવિટી ઊભી થઈ ને ત્યાં સંસ્કૃતિનો હાશ થયો છે. સંસ્કૃતિ સાથેનો જે સંબંધ છે એનો મુખ્ય મૂલાધાર, એનો મુખ્ય પાયો એ માતૃભાષા છે કે જેના આધારે આપણે વિચારનું વાહક. મને એવું લાગે છે આપણે જે વાત કરી તે આપણી જે સંસ્કૃતિ એટલે કે આપણા જે બધા 16 સંસ્કારો છે. જી, 16 સંસ્કારોમાં આપણે ખાસ જોઈએ તો બધા સંસ્કારોમાં એક લગ્ન સંસ્કાર તો સામાન્ય છે જ. લગ્ન સંસ્કારના બધા શબ્દો આપણે જોઈએ તો મામેરું, હા બરાબર છે, પછી કર્યાવર, કન્યાદાન, હા જૌતલ, આ શબ્દોનો કઈ અંગ્રેજી હોઈ શકે? શક્ય જ નથી. એકદમ ભાવનાત્મક છે, આપણા સંબંધો છે, સંસ્કૃતિના પરિચાયક શબ્દો છે. પાટલા સાસુ, હાજી, આંટી, હવે આંટી અંગ્રેજીમાં કહેતો શું થશે? પૂરું સીમિત થઈ ગયું. બધે કાકી હોય, મામી હોય, ફઈબા હોય, પાડોશની સ્ત્રીઓ હોય તો આંટી, પણ આપણે ત્યાં કાકી કહેવાય એટલે ખ્યાલ આવી જાય કે આપણા કાકાને જ પરણેલા છે. યસ, એક્ઝેક્ટલી, બરાબર છે. એમ જ કહેવા માંગુ છું, આ તાકાત છે સાહેબ સંસ્કૃતિની. હવે સાહેબજી, મારે આપને કહેવું છે કે જ્યારે અંગ્રેજી ભાષાનું એક પ્રભાવ છે, ચોક્કસ એમાં આપને લાગે છે કંઈ કંઈ માતૃભાષા આપણી પડી ભાંગશે અથવા તો કંઈક એમને અસર, આડઅસર થશે એવું આપને લાગે છે કંઈ? એટલા માટે નહીં લાગે કે મને ગુણવંત શાહનું એક વિધાન સરસ યાદ આવે છે. ઘણી વખત જ્યારે ડિબેટેબલ મુદ્દો ચાલતો હોય કે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, અને આમ જબરજસ્ત ડિબેટ ચાલતી હોય ત્યારે ગુણવંત શાહનું એક મધ્યસ્થ વિધાન મને ખૂબ ગમ્યું કે ઉત્તમ પ્રકારની મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં સારામાં સારું ગુજરાતી ભણાવાતું હોવું જોઈએ, અને ઉત્તમ પ્રકારની ગુજરાતી માધ્યમની શાળામાં ઉત્તમ પ્રકારનું ઇંગ્લિશ ભણાવતા હોવું જોઈએ. અહીંયા મિત્રો સમસ્યા એ છે કે મોટાભાગના કેટલાક બુદ્ધિજીવીઓ એવું માને છે કે ઇંગ્લિશ ઇઝ એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ, એનું ખૂબ મહત્ત્વ છે, ફોર્મ ભરવાથી માંડીને ઓનલાઈન બધું અત્યારે સબમિશન કરીએ છીએ તો ઇંગ્લિશ જરૂરી છે, પણ અંગ્રેજી ભાષા તરીકે શીખવી એ જુદી વસ્તુ છે અને અંગ્રેજી માધ્યમ તરીકે શીખવું એ જુદી વસ્તુ છે, એ કેટલાક લોકો નથી સમજતા. તો મારો કહેવાનો અર્થ એ છે કે અંગ્રેજીને એક ભાષા તરીકે, વિષય તરીકે ખૂબ શીખવી અને એમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરવું જોઈએ, પણ માતૃભાષાના ભોગે નહીં. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ન તો બાળક વર્ડ વર્ડ્સ કે શૈલીના કાવ્યોને માણી શકતો કે ન તો મેઘાણીના કાવ્યને સમજી શકતો, બંને બાજુથી. હા, એમની વાત, એટલા માટે આ મુદ્દો છે. આપની વાત સાચી છે કે ઘણી વખત ગુજરાતી માધ્યમમાં ન ભણવાથી જી એમનું ગુજરાતી ભાષા પણ થોડીક નબળી પડી જાય છે અને અંગ્રેજી ભાષા પણ પ્રભુત્વ મેળવી શકતા નથી, અને ખાસ કરીને એમના જે મમ્મીઓ છે હાજી એ વધારે જવાબદાર હોય એવું લાગે અંગ્રેજી માધ્યમની જે દોટ છે એમાં, ખરી વાત. કારણ કે એ પોતે એમના બાળકો જ્યારે અંગ્રેજીના થોડા શબ્દો બોલતા હોય ને, આપને બહુ ખ્યાલ હશે કે એક વાત મને બહુ ગમી કે હમણાં આપે વાત કરી કે કથા પ્રવાહ ચાલતો હોય ડુંગરેજી મહારાજનો કે મોરે બાપુ જી કે રમેશભાઈ ઓજાનો જી, ત્યારે એ જે ભાગવતની કૃષ્ણની ભક્તિના ભાવની જે વાત કરતા હશે ત્યારે કેટલો ભાવ હશે, અદ્ભુત. પણ જે આ બાળકો અંગ્રેજી માધ્યમમાં જ્યારે સાથે બેસે છે ત્યારે કેવી વાત કરે છે કે કૃષ્ણા ડાર્ક બહુ પણ હેન્ડસમ ખરા. એક વખત તેઓ ગેમ્સ રમવા ગ્રાઉન્ડ પર ગયા, ત્યાં એમણે જોરદાર સ્ટ્રોક માર્યો, બોલ પીડો રિવરમાં, એ ટ્રી ઉપર ચડ્યા, જમ્પ માર્યો અને એ સ્નેકને પકડી લીધો. પછી સ્નેકની વાઇફે આવીને રિક્વેસ્ટ કરી, પ્લીઝ એમને છોડી દો. આ ભાવ ક્યાં ગયો? ખરી વાત છે, બરાબર છે. એટલે આપનું કહેવાનું એ કે માધ્યમ ગુજરાતી પણ ઉત્તમ અંગ્રેજી હોવું જોઈએ, ચોક્કસ. હવે આપણી સમક્ષ મોટા ભાગના એ શિક્ષકો, માતૃભાષાને પ્રેમ કરનારા જી એ આપણી સમક્ષ છે જી, તો આમાં શાળા કોલેજની ભૂમિકા શું હોઈ શકે? આપણે એવા કાર્યક્રમો ગોઠવી શકીએ? હું તો એમ કહું છું કે માત્ર માતૃભાષાને દિવસે જ નહીં પણ વર્ષ દરમિયાન આપણે કેવા કાર્યક્રમો રાખી શકીએ કે જેની કારણે એ માતૃભાષાનું સંવર્ધન થઈ શકે અને આપણે એનું પુનઃ ગૌરવ પ્રતિષ્ઠાન કરી શકીએ? ચોક્કસ. શાળા કોલેજની વિશેષ જવાબદારી એટલા માટે કે માતૃભાષાનું મહિમા ગાન કરતા હોઈએ ત્યારે માત્ર શાળા કક્ષાએ વાત થાય, વિદ્યાર્થીઓ માટે વાત થાય, એટલાથી વાત અટકી જતી હોય છે. સામાન્ય રીતે ઘણી વખત ઉત્સવ રીતે ઉજવાઈ જતા હોય છે અને જે સમજે છે માતૃભાષામાં હોય તો એ જ લોકો સામે બેઠા છે, એ તો બિચારા સમજે છે, પણ જે આખો વર્ગ આનાથી અતલો રહે છે, જુદો રહે છે અથવા આમાં આવવા માંગતો નથી, એને માટે થઈને સમથિંગ ડિફરન્ટ વિચારવું પડે. એમાંનો એક મુદ્દો, જેમ સ્વાધ્યાય પરિવારમાં એક સરસ શબ્દ છે, ભાવ ફેરી, વિચારો માટે લોકોના ઘર સુધી જવું. જેમ વાલી સંમેલન તો ખૂબ થાય છે મોટા માસમાં અને તાળીઓ પડે કે જોશી સાહેબ ખૂબ સારું બોલ્યા, પણ વાલી સંમેલનના બદલે વાલી સંપર્ક થાય, એના ઘરે જાય અને એના બાળકો સાથે સમાલાપ થાય, આ એક મુદ્દો છે. બીજો એક મુદ્દો, શેરી નાટકો બહુ સરસ રીતે કરી શકીએ આપણે કે ભાઈ માતૃભાષાનું મહત્ત્વ શું છે એના અને અંગ્રેજી મહત્ત્વ શું છે એ પણ સમજીએ આપણે, અને એક સરસ 10-12 મિનિટની સરસ શેરી નાટકનો પ્લે થાય
એપાર્ટમેન્ટમાં રહેતા હો, તમે જ્યાં સ્કૂલ પરિવારમાં રહેતા હો, ગમે ત્યાં આવા પ્રકારનું શરીરના ટૂંકમાં પ્લે થાય તો પણ થઈ શકે. ત્રીજો મુદ્દો, ટાઉન હોલ તો મોટો હોલ ગણાય પણ સામાન્ય પ્રસંગોમાં કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય, ભાગવત સપ્તાહ હોય, ઇવન સત્યનારાયણની કથા હોય, ત્યારે એક નાનકડો પરિસંવાદ થવો જોઈએ. કુટુંબ કથા પણ થવી જોઈએ, ભાગવત કથાને કરતાં કુટુંબમાં બેઠા હોય તો ભાઈ આજે ચાલો આપણે પ્રશ્નો કરીએ, બાળકો તું કેટલા ભણે છે, તું કેટલા ભણે, ચાલો ચિઠ્ઠી નાખીએ, એમાંથી જેના વિશે નીકળે એ વિશે બોલવાનું, તો કોણ સારું બોલી શકશે, તો કઈ ભાષામાં સારું બોલી શકશે. તો આવા આવા નાના નાના જે ઇવેન્ટ્સ મૂકીએ ને તેનો બહુ જ મોટો એક ઇમ્પેક્ટ હોય છે, માનું છું. એટલે આવું કંઈક કરી શકાય. મનુભાઈ પંચોળીએ એવું કહ્યું છે કે આપણે અંગ્રેજી ભાષાનું સ્વાગત કરીએ, આપણે એના પ્રત્યેની સુખ નથી જી, પરંતુ એ આપણી ભાષામાં વપરાયેલા કેટલાક શબ્દો જી, ગુજરાતી વાઘા પહેરીના, હા હા હા, આપણે એમ ન કહી શકાય કે ફલાણા ભાઈને હાર્ટ એટેકનો હુમલો આવ્યો, બરાબર છે, સ્ટ્રેટ સીધા વહી જાવ, સ્ટ્રેટ સીધા વહી જાવ, બધા ગોલ રાઉન્ડમાં બેસી જાવ, અમારા કઝિન બ્રધર્સ છે. આ એક ફેશન, અંગ્રેજી ભાષા બોલવાની ફેશન આવી છે. પણ જો આપે કહ્યું એમ ગુજરાતી માધ્યમને અંગ્રેજી ઉત્તમ હોય તો એ બાળક ક્યારેય પાછું પડવાનું નથી. ખરી વાત છે, બરાબર છે, ચોક્કસ. નિશા સાહેબ, અંગ્રેજી ભાષાનું એક આક્રમણ રીસરનું થઈ રહ્યું છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ ચારે બાજુ શરૂ થઈ રહી છે, એવા સમયે ગુજરાતી માધ્યમની શાળાઓ પણ કાંઈ કમ નથી. ચોક્કસ, આજેના પરિણામો ખૂબ સારા એવા છે. આઈએએસ ઓફિસર્સ કે જીપીએસસીની પરીક્ષામાં પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. પરફેક્ટ, એટલે આપણને પૂરેપૂરો ભરોસો છે. ભરોસો અને ગૌરવ બંને. ભલે મને એમ લાગે કે ચંદ્રકાંત બક્ષીએ એક વખત પોતાનો બળાપો કાઢ્યો હતો સાહેબ. અચ્છા, એણે એવું કીધું હતું કે મને ફરી જન્મ લેવાનો જો મોકો મળે ને તો હું મહારાષ્ટ્રમાં લઉં, કારણ કે અહીંયા એ ગુજરાતીઓ જે છે ને એ પોતે નવલકથાને બદલે એ શું કહેવાય, એ વાત કહેવાય, નવલકથાને બદલે શું કહેવાય પેલું, સાહેબ અત્યારે ગુજરાતી ભાષાનું મહત્ત્વ આપણે દિન પ્રતિદિન એનો ગૌરવ ગાઈ રહ્યા છીએ, પરંતુ બીજી બાજુ અંગ્રેજી ભાષાનું પણ રીતસરનું આક્રમણ થઈ ગયું છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ એમ કેમ પ્રકારે પ્રલોભનો આપીને એ શાળાઓ અઢળક ખુલવા માંડી છે અને વિદ્યાર્થીઓ પણ એના તરફનો એક રસ છે. પરંતુ ગુજરાતી ભાષાને ઊની આંચ નહીં આવે એટલો તો મને ને આપને સૌને ભરોસો, 100% ભાષાપ્રેમીઓને. પરંતુ મને એક ચંદ્રકાંત બક્ષીનું એક કોટેશન યાદ આવે છે. એ કહે છે કે ગુજરાતી ગૃહિણીઓને નિબંધ કરતાં બાજુબંધ ઉપર વધારે પસંદ છે અને નવલકથા કરતાં નેકલેસમાં વધુ રસ હોય છે. તો જૈન પાઠક કહે છે કે ગુજરાતીઓને ચોપડીઓ કરતાં ચોપડામાં વધુ રસ છે. અને બીજી બાજુ વિનોદ ભટ્ટ આપણા હાસ્ય લેખક કહે છે સરસ્વતાનું કે ગુજરાતમાં છાસ વારે સોના ચાંદીની દુકાનોમાં લૂંટફાટ થાય છે, પણ ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પુસ્તકની દુકાનમાં કે લાઇબ્રેરીમાં ધાડ પડી હોય? ક્યારે, બસ આ એનો બળાપો છે. તો આમાં આપણે ભાષા પ્રેમી તરીકે શું કરી શકીએ? માતૃભાષાનું જે પ્રતિષ્ઠાનનું અભિયાન એને બચાવવા સુધીની વાત આવી, આમ તો માં છે ને માને બચાવવાની વાત આવી ત્યાં સુધીની વાત છે. એક હળવો ઉલ્લેખ એવો પણ કરવાનું મન થાય કે રૂઢિવાદી ભાષા તજજ્ઞો કે આમ જ બોલાય, આમ જ કહેવું જોઈએ, એટલે હું તમને કહું છું કે એમ કેટલીક દીર્ઘસૂત્રતા હતી ને જેને ભાષાને કંટાળાજનક બનાવી, એના કથનથી કંટાળીને કેટલાક લોકો ભાષાથી દૂર ભાગ્યા. પણ ત્યાં માધ્યમમાં ભાષાનો બિચારેલો વાક નથી, તો પહેલાં ભાષા રજૂ કરનારની તકલીફ છે. તમે જુઓ કે ગુજરાતી ભાષાને બચાવવા માટે અત્યારે જે બોલચાલની ભાષા છે, તમે જે ફિલ્મ જુઓ છો, ટીવી સિરિયલ જુઓ છો, કે મેં હિન્દી કે ગુજરાતી તો વચ્ચે ઇંગ્લિશ વર્ડ્સ બહુ નેચરલ આવતા હોય તે આવે, એ ભાષા શૈલીનો એક ભાગ છે કે પ્રવાહી શૈલીમાં આપણે વાતને આગળ વધારી શકીએ. તમે કલ્પના કરો કે જૂની ગુજરાતી ફિલ્મો જે હતી પરંપરાગત, જેમાં પહેરવેશથી આખો ગ્રામ્ય પરિવેશ હતો, એના આખી કોર્પોરેટ જગતમાં સરસ ગુજરાતી ફિલ્મો લઈ આવ્યો આપણે. છેલ્લો દિવસ લઈને હેલારોસ, જે નેશનલ એવોર્ડ હમણાં પ્રાપ્ત થયો, રેવા ફિલ્મ આપણી, તો આ બધા ફિલ્મોના સંવાદોની અંદર શહેરીકરણ તો ખરું, પણ વચ્ચે ઇંગ્લિશ વર્ડ્સને પણ મૂકવામાં આવી અને એક બોલચાલની ભાષામાં માતૃભાષાને જીવડવા માટે એક સરસ કામ થયું. એટલે NCF જે આપણું છે, જે અભ્યાસક્રમ રચે છે, એનું શીર્ષક એવું આપ્યું છે, વૈશ્વિક કક્ષાએ માતૃભાષા. તો વિશ્વકક્ષાએ માતૃભાષાને ટકાવી તો શું કરવું, તો કે એનો હાસ ન થવો જોઈએ, પણ અન્ય ભાષાના સુનિશ્ચિત અને સારા લાગતા શબ્દોને પ્રયોજીને પણ ભાષાને જીવાડવી. તો એ કામ અત્યારે ચલચિત્રના માધ્યમે, ફિલ્મો માધ્યમે ખૂબ સરસ રીતે ચાલે છે, કે જે માતૃભાષાને બચાવવા માટે અને એના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે પર્યાપ્ત છે. સાચી વાત આપે કીધી,
જનની જન્મભૂમિ છે સ્વર્ગાગતિ ગરી હશે. માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે. એમાં આજે એક આપણે નામ ઉમેરીએ છીએ, માતૃભાષા. યસ, માતૃભાષા પણ સ્વર્ગથી ચડિયાતી છે. આના માટે આપણે કંઈક પણ કરી છૂટીએ. ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આવી લગભગ ગુજરાતની 35-40 સંસ્થાઓ કાર્યરત છે. અમારા જૂનાગઢ શહેરમાં પણ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જૂનાગઢ નામે કાર્યરત છે. આપ પણ આપના જિલ્લામાં, આપણા શહેરમાં આવી એક પ્રતિષ્ઠાનની સ્થાપના કરો અને એમાં આપને પણ પૂરતું માર્ગદર્શન મળી રહેશે. કારણ કે સમગ્ર માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનું માર્ગદર્શન માનનીય શ્રી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદાય શાહ રહ્યા છે. આપણે આજે 21 ફેબ્રુઆરી માતૃભાષાના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ, આપણે સૌ દ્રઢ નિર્ધાર કરીએ કે અમે માતૃભાષાને પ્રેમ કરીશું, અમે માતૃભાષાનું સંરક્ષણ કરીશું, અમે માતૃભાષાનું સંવર્ધન કરીશું અને માતૃભાષાની ગરિમા જાળવવાનો પૂરેપૂરો નિષ્ઠાથી પ્રયત્ન કરીશું. આ માત્ર એક દિવસ માટે નહીં પરંતુ આજીવન ગુજરાતી ભાષાને પ્રેમ કરતા રહીએ. અમારી સાથે આદરણીય શ્રી ભરતભાઈ મેશિયા ઉપસ્થિત રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. નમસ્કાર.